ગુરુ સરતાન રામ મહારાજનું. આજે ધનકુવા ગામની પવિત્ર ધરા ઉપર સદગુરુ મહારાજની આરતીનું આજે આ પર્વ મળ્યું છે. આરતી એટલે બધી ભરતીઓને આજે નીચ ઘરમાં લાવીને આજે ગુરુ મહારાજની અંદર સુરતા પરોવી છે. જેમ સમુદ્રની એક લહેર હોય ને એની અંદર ડૂબકી મારવાનું, એટલી બધી આપણને કાળ જે ઠંડક મળે છે, એમ આજની સદગુરુ મહારાજની આરતી ઉતારવાની. એટલે વિશ્વની બધી નદીઓ જેમ સમુદ્રમાં સમાતી હોય, એમ આજે બધી ભરતીઓ ગુરુના ઘરમાં આજે સ્થિર થાય છે. એટલે સજ્જનો, બધા આપણે આરતીને વધાવીએ. બધા આજનો ઉમંગ જે છે એ ભાવપૂર્વક એમને આજે રજૂ કર્યો છે. એટલે સજ્જનો, બધા ધારી ભક્તો બે હાથ તાળીથી સહકાર આપજો ને આજનો આનંદનો આપણે લાવો લૂંટીએ. બોલો સદગુરુ મહારાજ નો જય. અરે દીવડા જગમગ જગમગતા, એ દીવડા જગમગ જગમગતા, એ દીવડા જગમગ જગમગતા, એ દીવડા જગમગ જગમગતા. આરતી સદગુરુની તાય, આરતી સદગુરુ જગ
આનંદ મંગળ ઉતારુ આરતી હરિ ગુરુ સંતો ને સેવા વાલા આનંદ મંગળ ઉતારુ આરતી હરિ ગુરુ સંતો ને સેવા વાલા આનંદ મંગળ ઉતારુ હરિ ગુરુ સંતો ને સેવા વાલા પ્રેમ કરીને મારે મંદિરે પધારો આવા પ્રેમ કરીને મારે મંદિરે પધારો આવા સુંદર સુથડા લેવા વાલા સુંદર સુથડા લેવા વાલા સુંદર સુથડા લેવા વાલા સુંદર સુથડા લેવા વાલા રતન જડેલ બા જટિયા જડાવો રતન જડેલ બા જટિયા જડાવો રતન જડેલ બા જટિયા જડાવો કરીને પધરાવો વાલા પ્રેમ કરીને પધરાવો વાલા પ્રેમ કરીને પધરાવો વાલા પ્રેમ કરીને પધરાવો વાલા જેને ઓગણીએ તુલસીનો પ્યારો તુલસીનો પ્યારો વાલા જેને ઓગણીએ તુલસીનો પ્યારો તુલસીનો પ્યારો વાલા શાલિંગ રામન છે સાધુ સંતો ની સેવા વાલા સાધુ સંતો ની સેવા વાલા સંત મળે તો મહા સુખ થાય આવા સંત મળે તો મહા સુખ થાય અડસડતી રથ મારા સંતો ના ચરણે અડસડતી રથ મારા સંતો ના ચરણે સકળતી રથ મારા સદગુરુ ચરણે સકળતી રથ મારા સદગુરુ ચરણે વાલા ગંગા યમુના રે વા વાલા ગંગા યમુના રે વા વાલા ગંગા યમુના રે વા વાલા ગંગા યમુના રે વાલા ત્રિભુવન તારણ ભક્તો ધારણ ત્રિભુવન તારણ ભક્તો ધારણ વાલા યદમ ધારણ ભક્તો ધારણ યદમ ધારણ ભક્તો ધારણ વાલા આયા છો દર્શન દેવા 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 કહે પ્રીતમ ઓળખો વણ સારે કહે પ્રીતમ ઓળખો વણ સારે આવા કહે રે પ્રીતમ ઓળખો વણ સારે કહે રે પ્રીતમ ઓળખો વણ સારે આવા હરિ નાદન હરિ દેવા વાલા
બાબા પ્રેમ કરીને મારે મંદિરે પધારો, બાબા પ્રેમ કરીને મારે મંદિરે પધારો, આવા સુંદર સુખડા લે વાલા, સુંદર સુખડા લે વાલા, સુંદર સુખડા લે વાલા, આનંદ મંગળ ઉતારુ આરતી હરિ ગુરુ સંતો ની સેવા વાલા, આનંદ મંગળ ઉતારુ હરિ ગુરુ સંતો ની સેવા વાલા, હરિ ગુરુ સંતો ની સેવા વાલા, હરિ ગુરુ સંતો ની સેવા વાલા, હરિ ગુરુ સંતો ની સેવા બોલ સદગુરુ મહારાજ શાંતાકારું વજ્રશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ સુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિધાયાનુગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ બોલો સદગુરુ મહારાજ સત્ય સનાતન સર્વે સંતનો બોલો કૃષ્ણ કનૈયાલા હે વિદુરના ઘેર કૃષ્ણ પધાર્યા કીડા લાવ્યા તા માગી હે વિદુરના ઘેર કૃષ્ણ પધાર્યા કીડા લાવ્યા તા માગી ગર્ભ કાઢીને છાલ ખવડાવે વાલે તોય ના જોયું જાગીરે વાલો પ્રેમને વશ થયા રાજી રે હે વાલો પ્રેમને વશ થયા રાજી રે વિદુર ઘેર કૃષ્ણ પધાર્યા કેડા લાવ્યા તા માગી ગર્ભ કાઢીને છાલ ખવડાવે વાલે તોય ના જોયું જાગી વાલો પ્રેમને વશ થયા રાજી આજે પ્રેમવશ પરમાત્મા અમારા સોમભાઈ પરિવારના આમંત્રણને લઈને પ્રગટ સ્વરૂપ એટલે સંતનું સ્વરૂપ છે અને સંતના સ્વરૂપે આજે પરમાત્મા બિરાજ્યો છે. સંતને જ કેમ સંપૂર્ણ પૂર્ણ કયો છે કે ભગવાનના મુખમાંથી બોલાયેલું કે સંત એ મારું પ્રગટ સ્વરૂપ છે અને એ જ વખતે જ્યારે બ્રહ્માંડની કૃષ્ણ ભગવાન પરમાત્માના મુખની અંદર એક પૃથ્વીની એક આકૃતિ જ્યારે અર્જુનજીએ જોઈ ત્યારે સમસ્ત જે સંશય હતો એ સંશય ભાગીને ભૂકો થયો. આખું બ્રહ્માંડ મુખની અંદર છે. પછી એવું નહીં સાહેબ બ્રહ્માંડ ની બહાર કઈક છે એવું નથી, બ્રહ્માંડ એ જ આખું મુખમાં છે અને જે બોલાય છે ને બ્રહ્માંડ માંથી જ બોલાય છે. ગમે ત્યાંથી શબ્દ બોલાય ને તો બ્રહ્માંડ માંથી જ ઉઠે. આપણે કહીએ છીએ શબ્દ ક્યાંથી ઉઠે છે તો પદાર્થ પરથી,
શબ્દ ક્યાંથી ઉઠે છે? તો પદાર્થ પરથી. પદાર્થ ક્યાં છે? શબ્દ ક્યાં છે? શબ્દ વચનમાં છે. વચન ક્યાં છે? ગુરુના ચરણમાં છે. એક સરસ ભાઈ દાખલો મને યાદ આવ્યો કે એક ભાઈને પાણી માંગ્યું અને પાણી એમ પૂછ્યું, તે પાણી કે ક્યાં છે? એટલે પેલા એ કહ્યું કે રહોડા. ગામ ક્યાં છે? તાલુકા. તાલુકો કઈ છે? તકે છે તો જિલ્લામાં આવે. જિલ્લો કઈ છે? તકે રાજ્યમાં. રાજ્ય ક્યાં છે? તકે દેશમાં. તકે દેશ ક્યાં છે? તકે લા ખંડમાં છે. તકે ખંડ ક્યાં છે? તકે એશિયામાં. તકે એશિયા ક્યાં છે? તકે ખંડમાં જ છે ને કે. તકે ખંડ ક્યાં છે? તકે પૃથ્વી પર. તકે પૃથ્વી ક્યાં છે? તકે પાણીમાં. તકે પાણી ચો? તકે માટલામાં. એથી જ આપણને સમજાય. અને એ મુખ આગળ સવિતાબેન એક સરસ કઈક બોલ્યા હતા, બે લીટીનું ટૂંકું બોલ્યા હતા. એ લીટી મને યાદ આવી, સરસ બોલ્યા હતા. પણ એક લીટી એની અંદર કઈક તમને કઈક ગોઠે તો બેહજો. અરે આજે સખી મારે આનંદની હેલી, હરી મુખ જોઈને હું થઈ છું રે ગેલી. હરિનું મુખ એવું છે, ભેંસનું મુખ હોય, વાઘનું મુખ હોય, બધાનું મુખ હોય, પણ એ એ બધા મુખ કેવો છે ખબર છે? બીકવાળો. શેનો? બીકવાળો. પણ ગુરુનું મુખ એવું છે કે એ એથી બોલાય ને એટલે બીક ભાગી જાય. એવું છે, નિડર, જેનો ડર ના હોય આપણને. બધા તમને કે ને પણ અસર ના થાય, પણ ગુરુ કે ને એ અસર થાય. એનું કારણ, જબ તું તેરે કો જાનેગા તબ તેરા મોક્ષ હો જાય. પણ ભાઈ બંધ ક્યાં તો ફરી જુસ્ત તારું કે આપણને બે હે નહીં. પણ રામચંદ્ર ભગવાને વશિષ્ઠના ચરણે જઈને વાત પકડી લીધી. રામચંદ્રએ પૂછ્યું કે આ જગતની અંદર મોક્ષ કોનો છે? એ વખતે પરમાત્માના મુખમાંથી બોલેલો શબ્દ વશિષ્ઠજી બોલ્યા કે રામ, જબ તું તેરે કો જાનેગા તબ તેરા મોક્ષ હો જાય. અને એ શબ્દ એદાનનો પકડાયો છે. આ બ્રહ્માંડનો શબ્દ, ગુરુ તત્વનો શબ્દ આપણને પકડાયો છે, એ ગુરુત્વાકર્ષણનો છે એટલે પકડાયો છે. એટલે સજ્જનો, આપણે આજે એક પ્રેમને વશ થઈને આ જગ્યા ઉપર, કમલેશભાઈના પ્રેમને વશ થઈને આપણે બધા બેઠા. આ પેલું કેવું, જેન બેઠું હોય એ બેહે ને, અને જેન ના બેહતું હોય એ ઊભું રહે. તમારે જોજો બે વસ્તુ પાઈ, જેન બેહે ને એ જ બેહે, અને જેન ના બેહે એ ઊભું રહે અને પાછું અલીહો જ જાય. એવું ખરું. આ પાછું આ તો બેહે એનું જ કોમ છે. તપ કર્યા સિવાય કોઈ દિવસ ફળ મળતું નથી. તપ કરવું જ પડે. તમે જુઓ પ્રેમી સજ્જનો, આ જીવનની અંદર આપણને કદાચ પરમાત્માનો આનંદથી કદાચ દૂર લઈ જતું હોય તો ત્રણ જ વસ્તુ છે, કો તો અહંકાર, કો તો આળસ, કો તો અજ્ઞાન. આ ત્રણ વસ્તુ જ આપણને બાધારૂપ બને છે. ગણન શું થાય કે ભજનમાં બરોબર મેર આપણે બેહવાનો આવે, તાર બગાહો ચાલુ થાય. પછી એ કે હેડ શું તાર
મનુ ભયદ બોલે. પછી ઘણા બધા આપણા ભક્તો આવ્યા હોય ને એ શું કે ખબર છે, લેડો મહારાજ ની નજરમાં તો આપણે આઈ જ જેલા છીએ, પણ આઈ જેલા છો પણ જવાની નજરમાં પાછા આવે જ હો, જાય એક ઘડી એ ખબર જ હોય એનો કે તો મહારાજ ની નજરમાં આપણે આઈ જાય એટલે બાજરી પૂરાઈ ગઈ એવું માનવાનું જ નહીં આપણે, એવું ખરું. કાળુસિંહ આપણે બરોબર બાજરી ભરાઈ હોય અને છેલ્લું પાણી ના મળતા એ બાજરીમાં શું પડે, પોચારો પડે. શું પડે? આપણે અમુક પોચારો તો હોય જ તો, પણ આપણે ભેગું લાવવું પડે, નહીં તો આ પોચારો તો અમે જોણતા જ હોય કે અમો પોચારો છે એટલો છે. એટલે આજે આપણે કમલેશભાઈના પવિત્ર આમંત્રણને લઈને આજે જે ભજન ભાવની અંદર એમને જે પ્રયત્ન એમના ભાવથી જે કર્યો આપણા માટે આનંદનો વિષય છે. નહીં તો આ સંદર્ભની અંદર ભક્તિ કરવી અને ભક્તિનો ભાવ બતાવવો ને એટલે લોઢાના ચણા ચાવવાની વાત છે. અને ટેસ્ટ કરવો હોય તો આપણે કોક દાડે પાંચ સંતોને બોલાવી જોવો, ચમનું થાય છે ખબર તો પડે. પણ આપણે એ ભક્તિનો ભાવ દર્શાવવા માટે કે મારા ઘેર ગુરુ આવે અને મારા ઘેર આવા આસને એમને બેહાડું, મારા સંતોની આટલી સેવાનો લાભ લઉં, આવો મંડપ બનાવું, કેટલા બધા દિવસથી એમને એક સાથે ભજન કરતા જવાનું અને પાછું આવો આયોજન ગોઠવતા જવાનું. પણ જુઓ સાહેબ, આજે એમની ભક્તિની ભાવની અંદરથી એમના ઘરના પરિવારના બધા જ સભ્યોએ એક ભાવપૂર્વક આપણું સ્વાગત કર્યું અને એ સ્વાગત કરીને આપણને એવો ભાવ બતાવ્યો કે મારો ઈશ્વર પ્રત્યેનો આવો ભાવ છે. કોણ કાળુસી તમને પેલો ભય કહી ગયેલો ને કે આ બધું બતાવવા હાતર કરો સાહેબ, એ ભાઈ પાછો આગો પાછો ચોક થઈ ગયો છે. પણ એને કહોતા જ કે ભાવ નહીં, પણ એમ કે આ એમનો ભાવ જે પ્રત્યે છે કે ગુરુ પ્રત્યેનો જે ભાવ છે એ પ્રત્યે એમને કહ્યું કે મારો આટલો કે આ રીતના મારો ઈચ્છા ખરી. પણ આજે બધા હરિભક્તોએ અમારા છેક નડિયાદની બાજુમાંથી છેક સંતો આવ્યા છે, તમે તો નહીં જાઓ પણ એ આવ્યા. અમાર તો દેવરાજ શું કે ખબર, બહુ લોબણ પડે મને સબરકાંઠા, લોબણ ના પડે, ભાવ જોવે એમનો ભાવ કે એમને વચન આલે. અને એમને મેં રાવજીભાઈ કહી દીધું, રાવજીભાઈ ગમે તેટલા ઉજાગરા હોય પણ કમલેશભાઈ ના તો આપણે જવું પડે. આમાં આવા તો બોલો પાછળથી આવ્યા, આ રવદાવત છેલો પેલા કયા વગર નાશ્યા એમનો જો ભાવ. ખેક કપડન તાલુકામાં અમે કમલેશભાઈ આપણે ભજન કરવા જ્યાં ત્યાંથી પણ આવ્યા છે. એ તમારા પ્રેમની જે ભાવના અને એમને અડી અસર, એ અસરનો આ પ્રતાપ છે. એટલે આજે બધા સંપૂર્ણપણે છેક અમારા ભરૂચ બોડકાથી પણ સંતો પધાર્યા, છેક અમારા ડાકોરની બાજુમાંથી તરગૈયાથી પણ સંતો આવ્યા, લ્યો એટલે બધેથી આવ્યા. કેમ કે કમલેશભાઈનો પ્રસંગ એટલે આપણો પ્રસંગ, અને આપણા પ્રસંગને માન આપવું એ દરેકને પણ ફરજમાં આવે છે. એટલે ભક્તના ભાવને વશ થઈને પણ આજે તમે જુઓ કે તમારો પ્રેમ એટલે સુધી પહોંચ્યો તો એટલે સુધીથી ગાડીઓ આવી. એ ભાવ છે આપણો. એ ભાવને વશ થઈને આપ બધાએ જે સારી એવી સંખ્યામાં હાજરી પુરાવી અને કમલેશભાઈના પરિવારના આંગણે આપણો પવિત્ર પગલો પડ્યો એ બદલ કમલેશભાઈ વતીથી આપશ્રીને ધન્યવાદ આપું છું કે ભક્તિના ભાવમાં તમે જે રસ પુરાયો છે એ બદલ તમને પણ ગુરુ મહારાજ ન્યાય સંપૂર્ણ આપ. અમારા જગતરામ મહારાજ છેક સાબરકાંઠાથી પધાર્યા, દિલીપરામ મહારાજ પાલડીથી પધાર્યા છે, રણછોડરામ ભારતરામ આ બધા જે એમના પ્રત્યેનો જે ભાવ હતો એ બધાએ પોતપોતાના રીતના જે બને તે અમારા ઘણા તો કહેવાડો પાવાગઢ જતા આવીશું ને કમલેશભાઈને મળતા આવીશું, એવું ઘણું ગોઠવું છે. સારું કહેવાય પણ સારું કંઈક કરતે એમ કરીને પણ મન વાર્યું અને આ મન વરીને પાછું એનું એ આવી ગયું છે. એટલે આપણે બધાએ સંપૂર્ણ ભાવે આપણે ભગવાનને જમાડવાનો હોય ત્યારે અમારે આવતી સાલ કમલેશભાઈને ખરેખર વિનંતી, તમારા જેટલી તાકાત હોય એટલી તાકાતથી આપણે મુકેશભાઈ બરાબર છે ને આપણે આમ મોજથી આપણે થાળ ભગવાનને જમાડીએ. હે વિદુરના ઘેરે કૃષ્ણ પધાર્યા,
કેળા લાવ્યા તા માગી, ગર્ભ કાઢીને છાલ ખવડાવે વાલે, કોઈ ના જોયું જાગીરે વાલો, પ્રેમને વશ થયા રાજે, એ વાલો પ્રેમને વશ થયા રાજે. હે કર્મા બાઈ નો ખીચડો આરોગ્યો, વિદુર ને ખાધી બાજી, હે કર્મા બાઈ નો ખીચડો આરોગ્યો, વિદુર ની ખાધી ભાજી, સબરી ના એઠા બોર આરોગ્યા વાલે, છપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે વાલો, પ્રેમની વશ થયા રાજી. વિચાર કરો, વિદુર ની ભાજી માં કૃષ્ણ બન્યા રાજી, આપણો વેવાય આવે તો બનાવી દેજો ભાજી, સંબંધ ચેક તૂટી જાય ચેક તો કરજો એક વાર. પણ આજે વિદુર ની ભાજી માં ભગવાન થયા રાજી, અને એ રાજી ના હિત થી આજે ભગવાન આપણે વાંગણે આવે. અમાર કમલેશભાઈ ને ખરેખર ધન્યવાદ છે કે અમારા ડાકોર ની અંદર એમનું કામ આ પરિવાર સાથે, ખરેખર મને કેવી રીતના પ્રેમ થઈ ગયો મને ખબર જ નહીં પડતી, પણ કમલેશભાઈ ના ભાવ નું એક બોલાયેલું વચન, કમલેશભાઈ ને અમે બધા નક્કી કર્યું કે કમલેશભાઈ દર પૂનમે આપણે ભજન ડાકોર કરવાનું, થાય બાપુ કરવાનું. પણ આ ભાઈ એમના ઘેર બેઠો છો એટલે પ્રશંસા નથી કરતો, પણ ગમે ત્યાં મારી વાત હોય એમાં કમલેશભાઈ ને હું બિરદાવું, કેમ કે એ બોલેલા વચન નું પાલન કરે છે. કેમ કે ડાકોર એમ કહી દઉં 9 વાગે કમલેશભાઈ પહોંચી જવાનું, અને વિચાર કરો સંગીત મિત્રો ને બધાને પાછા લઈને આવવાનું, અને ઘણી વાર તો સાઉન્ડ લઈને આવે એમ. ડાકોર ની અંદર ગુરુ ભક્તિ નો મહિમા વધારવામાં કમલેશભાઈ નો ખૂબ સંખ્યા નો ફાળો છે, એનો મહિમા છે. બધા ભેગા થાય છે ખરા, પણ મુખ્ય આધાર અમારા કમલેશભાઈ નો આધાર છે, અને એ આધાર પર આજે 12 માસ ની પૂર્ણિમા, ગયે પૂર્ણિમા એ પૂર્ણ કરી, પણ 12 માસ સુધી અમે ચોમાસામાં પણ રાખ્યું, પણ તારે પણ ભગવાન અમારા કમલેશભાઈ કે બાપુ ભજન તો અમે આવી જ જઈશું, ગમે તે મંડળ. અમાર નેહાન મમ્મી કહે કે કમલેશભાઈ એમને છેક પાવાગઢથી સુલ્યા, બીજા મંડળ આવે તો આપણે એમને રજા આલો. મેં નહીં, મને જ નહીં ફાવતું કમલેશ વગર, પછી શી ખબર સોમ ભાઈ ના ફાવતું હોય ફાવે, પણ મને કમલેશભાઈ વગર નહીં ફાવતું, પછી શી ખબર ચંપાબેન ને ફાવા શક નહીં ફાવતું, એ ખરું ને પાછું. પણ આપણે ચંપાબેન પૂનમના દાળ ખાલી રજા આલજો, અમાર બીજું શું કહીએ. ભક્તિ ના ખરેખર ભાવથી ઘરનો પણ એમની અંદર પરિવારનો પણ ચંપાબેન અમને આવે એટલે એમ કહી દે આડા દાડે, હા ભાઈ તું આડું અવરું ના કરતો હો યાર, ને તો મારો હા ભરવું પડશે તારું, એવો આમ આનંદ કરવાનો યાર, પણ આડું અવરું નહીં કરતો, નહીં તો ચંપાબેનની જો ફરિયાદ મારી જોડે આવી તો બાઉન્ડ્રી બહાર તું પછી. આપણે એમને પણ આ દીકરીઓ જે છે, કમલેશભાઈ ને 2 દીકરીઓ છે, પણ એક બંને લક્ષ્મી સ્વરૂપમાં છે. ખરેખર છોકરીઓ એમ કે મને એમની એક ભાષા બહુ ગમે, અમને પપ્પા બહુ સારું રાખે નહીં એમ કે, બહુ સરસ એટલે સુધી થી ભજનમાં આવે, પણ ઘરનું પણ કાર્ય. ક્યારે ફોન કરો ને ત્યાં કમલેશ કઈ ત્યાં કે ખેતરમાં બાપો હમણાં જ આવ્યો છું, કે ડોડા ભોંગવા આવ્યો છું, નામ છે તેમ છે બધું, પણ બહુ સરસ કામ પણ એવું હોવું જોઈએ. આપણે ભજન એકલું જ નથી પણ ઘરના કાર્યમાં પણ સમૃદ્ધ રહેવા માટે આપને બધાને વિનંતી કરું. આજે સરસ એવા ભાવથી તમે આ કાનાન હાર પહેરાવ્યો, મને સમજણ ના પડી યાર, તમે કશું તમે કોઈ ગોઠવેલું શકશું કશું યાર, યાર કીધું યાર જબરું ગોઠવો છો તમે, શી ખબર. સારું તમે યાર એન જોડે ફાવો તો એન જોડે કરાર કરી લેજો, બરોબર છે. મારા બેટા આ લોકો કઈક રમત રમતા હોય એવું નહીં લાગતું. એક દાડો મન શું કે ખબર છે, તમારું બાપુ બોલવાનું જ પ્રવચન કરવાનું, હાથે અમારા મંડળમાં આ મહારાજને રાખવાનું, આગવા મંડળ લઈને ફરાવે, મોજ કરો તારે નહીં, કોઈ વાંધો નહીં યાર, બરોબર. અમે પંચમહાલમાં નહીં આવીએ એટલું જ, બીજું શું. આપ બધા આનંદ કરો,
આનંદ ની મોજથી આજે ભગવાન ને ભાવ થી જમાડીએ. બધા બે હાથ તાળી સહકાર આપો, ભગવાન આપણો રાજી થાય. ભગવાન ની નજર પ્રસાદ તરફ નહીં, ભક્ત ના પ્રેમ તરફ છે. એટલું ધ્યાન રાખજો કે ભક્ત નો ભાવ કેવો છે. અમારે મનોબેન ત્યાં બહુ મજા આવી, મને બહુ આનંદ આવી ગયો. તમારી ઘેર મેં પહેલી વાર મેં વિચાર એવો કર્યો હતો કે કેવું ભજન કરીશું, શું કરીશું, પણ ખરેખર તમારો ભાવ દાંતેડા જેવો હતો. આમ કકરો ભાવ પણ આમ યાર કાપ્યા વગર ના મળે એમ, પણ આજે મોજ આવી ગઈ યાર. મને એમાં તો ખારું ચમનું થશે, પણ ખરેખર ભાજીમાં યાર શેત મેઠું ઓછું હતું, પણ ભાજી વટવારી બની હતી. અમારા મનુભાઈ પણ એક શબ્દ એવો કહી દીધો એટલે મને હું આવતું હતું કે બાપુ મને કે મનુભાઈ નામ થી કોઈ ઓળખત નહીં. મેં કેમ તા કે દાંતેડા વાળા કે તો જ ઓળખે. મેં કે યાર વટ પાડ્યો હો કે. પણ વિચાર કરો કે એક એક દાંતેડું કેટલું કામ કરે છે. લોઢાનું દાંતેડું પણ કેટલા ઘેર જઈ અને કામ કરે, પણ મનુભાઈ નું નામ તો દાંતેડા પર હોય હોય ને એમ. આજે એનું કામ બોલે છે, રામનું કામ જ બોલે સાહેબ. રામ રામ ના બોલે પણ રામનું કામ બોલે. એમ આપણું કાર્ય બોલતું થશે ને એટલે આ જગત તમારું અમર વરદાન તમને આપી દેશે કે આ કામ એને કર્યું છે. ભલે રાવણ હજારો વર્ષ પહેલા રામે એને માર્યો છે, પણ આજે બાળકો આજની આવનારી એક એક વિભૂતિઓને તમે પૂછી જુઓ કે રાવણ ને માર્યો પણ કોણે માર્યો? રામે માર્યો છે. પણ હું સાહેબ તમને વિનંતી કરું છું, રામે રાવણ માર્યો છે એટલે એનો અર્થ પાછો જુદો થાય છે. રામે રાવણ માર્યો છે પણ આપણે મારવાનો બાકી છે. આપણે મારી દેજો રાવણ ને તો આપણું નામ પણ. એટલે સજ્જનો, સૌ ભાવિક ભક્તજનો, પ્રેમથી આપણે આપણા અહંકારને એક ત્યાગ કરીને આપણે ભગવાનને જમાડીએ ત્યારે આપણો ભગવાન ભાવપૂર્વક ભક્તના ભાવથી આવે છે, રાજી થાય છે. એવા પ્રેમથી ભગવાનને જમાડીએ આપણે. બોલો કૃષ્ણ કનૈયાલા. અરે તમે મારે ઘેરે જમવા આવો રે, છેલ છબીલા ચોગાડા. તમે મારે ઘેર જમવા આવો રે, છેલ છબીલા ચોગાડા. સંતો જમાડે, ભક્તો જમાડે, ભાવે કરી તમે જમજો રે, છેલ છબીલા તમે પ્રેમે, તમે પ્રેમે કરીને પધારો રે, ચેલ છબીલા ચોગાડા. તમે પ્રેમ કરીને પધારો રે, ચેલ છબીલા ચોગાડા. તમે પ્રેમે કરીને પધારો રે, ચેલ છબીલા
પણ દોડવા આવો રે, ચહેલ છબીલા તમે પ્રેમ કરીને પધારો રે, છેલ છબીલા જોગાળા તમે પ્રેમ કરીને પધારો રે, છેલ છબીલા જોગાળા
અંતર મળે તો કેવી અંતર ની વાત ભાઈ, નહી તો અંતર પડતો છબીલા ચોગાડા, તમે માર ગેર જમવા
આવો રે તેલ છબીલા નો ગાડા વાલા સંતો જમાડે ભક્તો જમાડે ભાવે કરી તમે જમજો રે છેલ છબીલા છો ગાડા તમે માન ઘેર જમવા આવો રે તેલ છબીલા છો ગાડા તમે મુખવાસ તમે મુખવાસ કરવાઓ આવો રે ચેલ છબીલા છોગાડા તમે મુખવાસ આવો રે ચેલ છબીલા છોગાડા તમે પ્રેમ કરીને પધારો રે ચેલ છબીલા છોગાડા તમે પ્રેમ કરીને પધારો રે ચેલ છબીલા છોગાડા સાગરે શિશમના દુલિયા ડડાવો દુલિયા ડડાવો મખમર રજાયો દેશુરી ચેલ છબીલા છોગાડા વાલા સાગરે શિશમના દુલિયા ડડાવો દુલિયા ડડાવો મખમર રજાયો દેશુરી ચેલ છબીલા છોગાડા તમે બોડણ તમે બોડણ કરવાઓ આવો રે ચેલ છબીલા છોગાડા તમે કોડન કોડવા આવો રે ચેલ છબીલા છોગાડા તમે પ્રેમ કરીને પધારો રે ચેલ છબીલા છોગાડા તમે પ્રેમ કરીને પધારો રે ચેલ છબીલા છોગાડા એ વાલા મેં તાન સૈના સ્વામી સાંભળિયા સ્વામી સાંભળિયા આવો અંતરયામી રે ચેલ છબીલા છોગાડા વાલા નરસિંહ મહેતાના સ્વામી સાંભળિયા સ્વામી સાંભળિયા આવો ને અંતરયામી રે ચેલ છબીલા છોગાડા વાલા ચેલ છબીલા છોગાડા વાલા છબીલા છોગાડા વાલા ચેલ છબીલા છોગાડા વાલા ચેલ છબીલા છોગાડા બોલ સદગુરુ મહારાજ ગુરુ સરતાન રામ મહારાજ નું